Assalamu alaikum. Alipore Social Welfare Trust Alipore અને ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી તરફથી જે હાઉસિંગ અને એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની યોજના હેઠળ આજે કોસંબા તરસાડીની વચ્ચે ત્યાંના 14 ઇન્સાનોને રોજી રોજગારમાં થોડી એની મદદરૂપ થાય અને પોતાના ધંધાને થોડી મદદરૂપ થાય અને એ ઈસમો આ મદદ પૈકી ઈમાનદારીપૂર્વક હલાર રોજી અતા કરે અને ઇજ્જતવાળી જિંદગી જીવે અને આપણા હમ ભાઈ વતનોને મદદરૂપ થાય એ મકસદથી આજે અહીંયા એક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એમ તો આ ત્રીજો પ્રોગ્રામ છે આલીપર સોશિયલ વેલફેર ટ્રસ્ટ આલીપોર અને ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી તરફથી 1916માં પણ ચાર જણાને ચાર ઇસમોને મદદ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ મરદ હતા અને એક બેવા ઔરત હતી. 2017માં 6ને મદદ કરવામાં આવી, જેમાં 4 મરદ અને 2 બેવા ઔરતો હતી. તે વખતે આ સંસ્થાના એક ટ્રસ્ટી જે ઇંગ્લેન્ડના રહેવાસી છે એવા ઇસ્માઇલભાઈ દાજી સાહેબ પણ પધાર્યા હતા. એમણે રૂબરૂમાં આવીને આમ હસનભાઈની અને ટીમની સાથે સથવારો રહીને એ મદદ તે વખતે કરી હતી. આ વર્ષે એટલે 2018માં આશરે 14 જણાને આપણે મદદ આપી રહ્યા છે, જેમાં 14 પૈકી 5 મરદ છે, તેમાં એક કેન્સર પેશન્ટ છે. પણ એની ખુમારી એટલી છે કે એણે આ બધું માલ સામાન ઉતાર કરવામાં આગળ પણ લાર્યું આપ્યું ત્યારે પણ એને મદદરૂપ આપણને થયા હતા, તે પણ એક છે. અને એક ઇસમ ફિરોઝ જે રેલવેની અંદર પોપકોર્ન અને ધાણીની જે લારી ત્યારે ધંધો કરતો હતો, એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જતી વખતે એ પડી જવાથી એનો જમણો પગ આખો ખલાસ થઈ ગયો અને જમણો હાથ પણ ખલાસ થઈ ગયો. તો એ પણ નજરમાં આવ્યું કે ભાઈ હવે એ ધંધો હવે થાય નહીં, તું આ રીતે જો કરે તો આપણે એ તેમાં પણ એક સમા 5માંથી સમાસ થઈ જાય છે. બીજા 14 પૈકી 9 ભાઈઓ લેડીઝ છે, જેમાં એક ભાઈના ધણી જે સળિયા સેન્ટરનું કામ કરતા હતા પણ એને કિડની ફેલ થઈ જવાથી હવે કોઈ ધંધો કરી શકતા નથી, બાકીની જે એ 7 બેવા વર્તો છે. એમ કરીને આપણે આજે 14 લોકોને મદદરૂપ થવા માટે અહીંયા ભેગા થયા છે. હું આલીપર હોસ્પિટલ વેલફેર ટ્રસ્ટના મેઇન કાર્યકર્તા અને આ કારમાં જેનો શ્રી ફાળો છે એવા જનાબ હસમભાઈ માયા સાહેબનું સ્વાગત કરું છું, એમની આખી ટીમનું સ્વાગત કરું છું, અમારા કોસંબાની જે સબ કમિટી છે એના 2 સદસ્ય જનાબ ઇકબાલભાઈ ખાનજી સાહેબ અને અબુલ અયુબભાઈ મુલ્લા સાહેબ ને હું પણ આજે એમનું સ્વાગત કરું છું, અને અમારા કોઈ ટીમથી પધેલા જનાબ ગફુરભાઈ કાનુગા અને સબીરભાઈ કાનુગા જે પણ જે નુસરત ફૂકરામાં જે વ્યવહારો તેને મદદરૂપ થાય છે તેમાં પણ એ લોકો કિંમતી મદદરૂપ થાય છે. તો આપ અને જે આજના લાભાર્થીઓ છે એમનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હું આ બાબતમાં બીજું તો કહેવા માંગતો નથી અને કોઈના પણ વધારે વાત પણ નથી કરવા માંગતો, પરંતુ જે સત્ય હકીકત છે એ સત્ય હકીકત એ કોઈ દાડે છુપી શકતી નથી. મેં નુસરતલ ફૂકરા વખતે પણ આપણે મુન્નાભાઈને ખબર હશે કે તે વખત વાત કરી હતી કે સરકારી મદદમાં રાજીવ ગાંધીનું કથન છે, મારું તો નહીં હતું, કે રૂપિયાની મદદ કેન્દ્ર સરકારની રૂપિયાની મદદ એ પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. જ્યારે આ એક એવી સંસ્થા છે ને એક એવા કાર્યકર્તા છે નો ઇંગ્લેન્ડવાસીઓને જેણે જેણે આમાં સિંહ ફાળો આપ્યો છે, જેણે મદદરૂપ થયા છે,
એવા લોકોને હું એશ્યોરન્સ આપું છું કે તમારી જે પૈ એ પૈનો અહીંયા હિસાબ થાય છે, પૈ ને પૈ તમારી પહોંચે છે, તમારી એક પૈ હોય તો પૈ તમારે આ લાભાર્થીને પહોંચે છે. આ જે ઈસમો છે એ પોતાનો ધંધો રોજગાર છોડીને ઘરબાર છોડીને પોતાના ખર્ચે આખા હિન્દુસ્તાનમાં જ્યાં જવું હોય ત્યાં જઈને આ કામ એ લોકો ઉમદા કાર્ય કરે છે. અલ્લાહ એને બંને જહાનમાં એ લોકોને કામયાબી આપે અને એ લોકોની આ ખિદમત અલ્લાહ કબૂલ ફરમાવે. આજે લાભાર્થીને એટલું જ કહીશ કે આ મદદ કરીને અમે કે આ કામ કરવાનું કોઈ એહસાન કરતા નથી. હું તો આ જેણે મદદ કરી છે એ લોકોને શુક્રગુજાર છું કે પરદેશમાં રહેવા હોવા છતાં આપણા હોમ વતનોને યાદ કરે છે. જ્યારે એ આપણને યાદ કરતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે જે મદદ કરી છે એમાંથી રૂપિયામાંથી 2 રૂપિયા કરીએ, 2 રૂપિયામાંથી 3 રૂપિયા કરીએ. આજે જે રૂપિયો છે એ રૂપિયો આપણે વાપરી નાખવાનો નથી. એમાંથી જ તમારે જે ધંધો પાણી કરીને એમાંથી ધંધો આગળ વિકસાવવાનો છે. મકસદ એ છે કે તમે ઇજ્જતવાળી જિંદગી જીવો, તમારી જિંદગી જીવો અને તમારા બાલ બચ્ચાઓની પણ જિંદગી ઇજ્જતથી કામયાબીવાળી જિંદગી ગુજરે એ માટેના આ પ્રયત્ન છે. અમારા પાસે જે નાની નાની વસ્તુઓ છે એને છે તે તમે ગરીબ વસ્તીમાં હોય તો એને છે તે નાના નાના પ્લાસ્ટિકમાં એનું એ કરી નાખજો, 2 રૂપિયાના 5 રૂપિયાના પીસ બનાવી દેજો અને એ રીતે જ કરજો. બીજું છે વસ્તુ ચોકલેટ છે બિસ્કીટ છે એને બચાવવા માટે થોડે લારીની અંદર કે જે કંઈ જગ્યા મૂકે ત્યાં તમારે પાવડર પણ નાખી દેજો એટલે આપણો માલ પણ નહીં બગડી શકે. હું વધારે સમય લેતો નથી, અસરનો ટાઈમ પણ થઈ ગયો છે, આ લોકોને પણ પાછું અલીપુર સુધી પહોંચવાનું છે, એટલે હું હસનભાઈ એમની ટીમનો હું શુક્ર અદા કરું છું. અને નુસરતલ ફુકરા પણ અહીંયા જે આપણે અહીંયા 1000 ઔરતો બેવા ઔરતોનું પણ એક અહીંયા જલસો રાખ્યો હતો, આ જ જગ્યાએ રાખ્યો. આગળમાં કીટનું અનાજ વિતરણ કરી હતી. આજે એ લોકોએ આ કામ જોઈને અહીંયા આપણને લોકોને યાદ કરીને જે લારી બીજી લારી ખુલ્લી લારી બંધ લારી તેમજ બીજા કાંદા બટાકાનો ધંધો કરવા માટે દુકાન કરવા માટે જે થોડા ચેકની પણ અર્પણ વિધિ કરવાના છે તો હું હસનભાઈ અને એમની ટીમને વિનંતી કરીશ કે આ જે મુખ્ય કામ છે એ કામની શરૂઆત કરે. અલ્લાહ આપ સર્વને ઈમાનની દોલતથી નવાજે અને બંને જહાનમાં કામયાબી આપે એવી તમારા માટે પણ હસનભાઈ માટે પણ એમની ટીમ માટે અમારા માટે પણ દુઆ કરશો. અને હું એક માટે બહુ શુક્ર અદા કરું છું કે એ લોકોના ખિદમતમાં કામમાં અમને પણ શરીક કર્યા અને આ જે મોકો આપ્યો હોય ખિદમત કરવાનો એ માટે પણ એમનો શુક્રગુજાર છું. અસલામ અલૈકુમ વ રહેમતુલ્લાહ વ બરકાતુહ. અસલામ અલૈકુમ વ રહેમતુલ્લાહ વ બરકાતુહ. આજે આપણે ભેગા થયા છે એક દીની મોહબ્બત છે એટલે ભેગા થયા છે અને અમને એક લાગણી છે કે ભાઈ અમારા કોઈ ભાઈ બહેન તકલીફમાં છે એ લોકોને થોડો ઘણો સહારો કરીએ અને તે લોકોને મદદરૂપ થઈએ. તેના અંદર સહભાગીમાં હું ડૉક્ટર સાહેબની આ સાથે સંકળાયેલો છું. લગભગ આજે 10 વર્ષ ઉપર થઈ ગયા. ડૉક્ટર સાહેબે ખૂબ કોસંબા ખાતે કામ કર્યું છે અમારા સાથે. તેવી રીતે મુલ્લા સાહેબ અને ખાનજી સાહેબે બી ખાસી અમારે 3 વર્ષથી મદદ કરે છે. IMWS બાટલી UK અને SWT આલીપુર હોસ્પિટલ તરફ ઇવન પણ વતી અમારા વતી કામ કરે છે. હું એ લોકોની ખૂબ અમારા પાસે શબ્દ નથી પણ શુક્રગુજાર અલ્લાહના પછી એમનો પણ થાય આ સંસ્થાના કામના માટે કે મને પોતાનો ભાઈ બહેનોને અહીંયા શોધી કાઢવાનો. અમે શોધવા ગયા તો તમે મળી નહીં શકે, એ લોકોએ લોકલી તમને શોધ્યા અને તમને છે ને તે પારખ્યા અને તમને અમારા સામે કરી દીધા. અલ્લાહ જજાય ખેર આપે આ લોકોનું કે એ લોકોએ છે ને તે એ લોકોની ફેમિલી કે ડૉક્ટર કાનુગાની ફેમિલીમાં તો બધા જ આવી ગયા. ટીમવાળા ભાઈઓ બી આવી ગયા, ઇમરાનભાઈ બી આવી ગયા, નરગીસબેન પણ આવી ગયા, અલીસાબેન બી આવી ગયા, એ લોકોએ બધાએ મદદ કરી છે અમારે. અને અમે આ કીટ વખતે અમે આવીએ તો લગભગ છે તે અમે આખો દિવસ અહીંયા કાઢીએ. એ લોકો થાકતા નથી પણ અમે થાકી જાય પણ અલ્લાહ એ લોકોને જજાય ખેર હતા ફરમાવે. અલ્લાહ આ કામ છે તે તમને એટલું જ કહું કે આ ઇંગ્લેન્ડમાં બેસેલા લોકો તે લોકોને ખબર છે કે ઇન્ડિયામાં અમારા એરિયામાં મુસલમાનો છે એ તકલીફમાં છે, એ લોકો ગરીબ છે
એ લોકો કંઈ રોજી રોજગારનું કંઈ કરી શકે કે અમારી બહેનો છે જે બેવા થઈ ગઈ છે પણ થોડુંક રોજી રોજગારનું કરી શકે તો એ લોકો માટે જે લોકો બી જો તો એક પૈસા ટાઉન કર્યું હોય પણ બધાએ જે લોકોએ જેમ જેમ ટાઉન કર્યું હોય તમને મદદરૂપ થયા હોય જે લોકો મદદરૂપ થયા હોય એ લોકો માટે તમે દુઆ કરવાની છે એ લોકો તમારા પાસે કંઈ માંગતા નથી અમે તમારા પાસે કંઈ માંગતા નથી ડૉક્ટર સાહેબ કે ખાનજી સાહેબ કે મુલ્લા સાહેબ તમારા પાસે માંગતા નથી પણ તમારા પાસે એક જ માંગે કે તમે છે ને તે ઈમાનદારીથી તમે આ પૈસાનો છે ને વિકાસ કરો એના અંદર ભાઈ વધારો કરો તમે એના અંદર મહેનત કરશો તો તમે સુખી રહેશો તમારી ઓલાદ સુખી રહેશે અલ્લાહ તમને ખૂબ બરકત આપે તમારા ઘરના અંદર ખેરો બરકત નસીબ ફરમાવે અને તમને હલાલ રોજીના અંદર ઓર ઇજાફો આપે અને તમે એક દિવસ ઝકાત આપતા થઈ જાઓ એવી અમારી દુઆ છે અલ્લાહ તમને જઝાય ખેર અતા ફરમાવે અમે તમને જઝાક અલ્લાહ કહે કે તમે અહીંયા આવ્યા એક્સેપ્ટ કર્યું છે સ્વીકારતા છે એ હવે એવો જમાનો આવશે કે જેના અંદર ઝકાત લેનારો શોધવા પડશે તેવો જમાનો આવવાનો છે અલ્લાહ એ વખતે પણ છે ને તે એવા લોકોને અલ્લાહ જઝાય ખેર અતા ફરમાવે દુઆમાં યાર જઝાક અલ્લાહ સ્વીટ પેપર ફરસાણના પેકેટ છે તમારે નાના નાના પેકેટ બનાવી લેવાના દાણા ચણા છે શેમ્પુ ને કોલગેટ નાલી 10 રૂપિયાવાળી 5 રૂપિયાવાળા સાબુ એ બધી આઈટમ અંદર છે સ્કૂલ ના બહાર વેચાય તે જો